ઇન્ટીરિયર લોયર છું, પોક્સો અને રેપના કામો સાથે સજા દેવડામાં ઘણા વર્ષોથી કામ કરું છું. કાયદો બહુ સ્પષ્ટ છે કે જ્યારે એક પીડિતા પોતાની સાથે યૌન શોષણ થયું છે એવું કહે ત્યારે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર માત્ર ને માત્ર એફઆઈઆર ઇઝ ધ વે. તો આ કાયદાની વિરુદ્ધનું કામ શું કામ? વાય કમિટી, વાય નો એફઆઈઆર? એટલે અમે એ જ માંગ કરવા આવ્યા છીએ માનનીય એસપી સાહેબને કે એફઆઈઆર ઇઝ ધ ઓન્લી વે અને ઓન્લી સોલ્યુશન. જામનગરમાં સરકારી કોવિડ હોસ્પિટલના કથિત યૌન શોષણ પ્રકરણમાં હજુ સુધી પોલીસની એન્ટ્રી થઈ નથી એ આશ્ચર્યજનક છે. આ પ્રકરણમાં મહિલા આગેવાન શેતલબેન શેઠ પ્રેરિત મહિલા ન્યાય મંચ હવે કાયદાકીય લડત સાથે આંદોલનના માર્ગે પણ જંગે ચડવા સજ્જ થઈ ગયો છે. મંચ દ્વારા પીડિતા એટેન્ડન્ટ યુવતીઓ તથા અન્ય સ્ટાફના નિવેદનો 100 રૂપિયાના સ્ટેમ્પ પર નોંધી આ નિવેદનો સાથે જ પ્રકરણમાં કથિત આરોપી એલબી પ્રજાપતિ સહિતના જવાબદારો સામે ગુનો દાખલ કરવા એસપીને આવેદન પાઠવવામાં આવ્યું છે. મંચના પ્રણેતા શેતલબેન શેઠ, સહપ્રણેતા એડવોકેટ કોમલબેન ભટ્ટ તથા મંચના સભ્યો કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, એડવોકેટ નિમિષાબેન ત્રિવેદી, સોનલબેન નાણાવટી વગેરે હોદ્દેદારોએ આ મુદ્દે 24 કલાકમાં કાર્યવાહી કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આમ નહીં થાય તો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. શીતલબેન શેઠ, સંસ્કૃતિ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. જે આ જીજી હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટ્સનો યૌન શોષણનો આખો મામલો છે એ ઘણા બધા દિવસ થઈ ગયા, હવે નિવેદનો લેવાઈ ગયા છે. ડીન મેડમે નિવેદનો લીધા છે, જે સરકારે કમિટી રહી છે એ લોકોએ પણ નિવેદનો લીધા છે, પણ આગળ હજી સુધી કોઈ એક્શન લેવાનું નથી. આ દીકરીઓના જ્યારે કમિટીએ નિવેદન લીધા, એ નિવેદનમાં ક્યાંક ને ક્યાંક બધી દીકરીઓને એકી સાથે બેસાડી અને નિવેદનો લીધા છે, ક્યાંક એક જજમેન્ટ જ આપી દીધું છે કે આવું યૌન શોષણ જેવું કશું થયું નથી. એ દરમિયાન એ દીકરીઓએ મને ફોન કર્યો એટલે હું ત્યાં પહોંચી હતી અને જે નિવેદનમાં ફેરફાર કરાવવાના હતા એ નિવેદનો મેં ફેરફારો પણ દીકરીઓની સાથે રહીને કરાવ્યા હતા. પછી એ દીકરીઓ અને આ કૃત્ય જે થયું છે એ જોનાર આ બધી વ્યક્તિઓએ અમારી પાસે, અમે એક મહિલા ન્યાય મંચ જામનગર એક બનાવ્યો જેમાં બધા લોકોએ આવી અને અમને નિવેદનો આપ્યા, જે અમે લોકોએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરાવ્યા છે. આ નિવેદનો લઈ અને એક આવેદન પત્ર લઈ અમે લોકો એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. જો 24 કલાકમાં એફઆઈઆર નથી ફાટતી ગુનેગારોની સામે તો કાલથી મોટી સંખ્યામાં મહિલાઓને લઈ અને હું ધરણા ઉપર બેસીશ. આ ન્યાયની લડત છે. શું આપણે નિર્ભયા કાંડની રાહ જોઈએ છે જામનગરમાં? પછી આપણે ન્યાય માટે લડશું. મારી જામનગરની દરેકે દરેક મહિલાને એક અનુરોધ છે કે આ ન્યાયની લડતમાં બહાર આવો. આપણા બધા નગરમાં દીકરીઓ છે. આ દીકરી જ્યારે સવારે ઘરેથી નીકળે છે અને સાંજે પાછી આવે છે ત્યાં સુધી શું મા બાપના જીવ વધારે જ રહેવા જોઈએ? શું એક બાપને પોતાની દીકરી નોકરી મૂકીને આવી જાય અને રડવા લાગે ને દીકરીને પૂછે કે તું કેમ નોકરી મૂકીને આવી છો, શું થયું છે? હું એ માણસને સજા આપીશ ત્યારે દીકરીને એમ કેવું પડે કે ના પપ્પા, એ માણસ બહુ તાકાત વાળો છે, તમે નહીં પહોંચી શકો, એના કરતા મારે નોકરી નથી કરવી. આપણે આટલા બધા લાચાર છીએ જામનગરમાં કે આ ન્યાયની લડતમાં સાથે ના જોડાઈ શકીએ. આજે તમે શું કરવા આવ્યા? આજે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. આ દીકરીઓના બધાના નિવેદન અને આ કૃત્ય જોનારના નિવેદનો નોટરાઇઝ સ્ટેમ્પ પેપર ઉપર લઈ અને એસપી સાહેબને આપવા માટે આવ્યા છે. યૌન શોષણનો મામલો હોય ત્યારે એક પછી એક દીકરીને બોલાવવાની હોય, આ એક પ્રાઇવેટ મામલો છે. જ્યારે કે બધી દીકરીઓને સાથે બોલાવવામાં આવી અને હું પોતે ડેન્ટલ હોસ્પિટલ ગઈ અને દીકરીઓએ મને ફોન કર્યો કે બેન આ નિવેદનો લીએ છે, ક્યાંક ને ક્યાંક હું કેવા કંઈક માગું છું અને એ લોકો છેલ્લે લખે છે બીજું કંઈ, એટલે તો મારે રાતે તાબડતોબ જવું પડ્યું હતું અને મારે ત્યાં જઈ અને આ નિવેદનો વાંચી અને જે દીકરીઓએ કીધું એ નિવેદનો બદલાવા પડ્યા હતા, તો એ ભરોસો નથી ત્યારે જ તો વાત છે. આમાં મને એવું લાગે છે ત્યાં સુધી જેટલી બને એટલી ફિમેલ અધિકારીને આ તપાસ સોંપવી જોઈએ, જે થોડું સોફ્ટ વલણ રાખી અને આ દીકરીઓને પૂછે. અમારી પાસે લગભગ 15 નિવેદનો છે જેમાં પીડિતાઓના નિવેદનો પણ છે,
જેમાં આ કૃત્ય જે લોકોએ જોયું છે એવા મેલ એટેન્ડન્સના પણ નિવેદનો છે, જે આ કૃત્યમાં સાથે ભાગ ભજવનાર છે એનું પણ નિવેદન છે. વિશ્વાસ અવિશ્વાસની વાતો ત્યાં આવે છે કે જ્યારે પહેલા જ દિવસે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીએ બે જણાએ સંવેદનશીલ થઈ અને એમ કીધું કે આ મામલાની કડકમાં કડક તપાસ થઈ અને ફટાફટ આખા મામલાની તે સુધી પહોંચવું જોઈએ, તેમ છતાં આજે આટલા બધા દિવસ થયા અને ખાલી નિવેદનો નિવેદનો જ લેવામાં આવ્યા છે, જે કઈ એફઆઈઆર ફાઇટી નથી, તો અવિશ્વાસનો જ મામલો થાય છે. આજે ખાસ રજૂઆત એ છે કે આમાં અમારી પાસે એક બે ખૂબ જ સંવેદનશીલ અને ખૂબ જ ખરાબ નિવેદનો છે, એ એસપી સાહેબ સાથે ડિસ્કસ કરવું છે. મને લાગવાનો ક્યાં વાત છે, તમે મીડિયા છો, તમને ખબર છે મુખ્યમંત્રીએ આદેશ આપી દીધેલો છે, ગૃહમંત્રીએ આદેશ આપી દીધેલો છે, કેટલા દિવસ થયા, એક્શન લેવાનું તમને ખબર છે, એક્શન લેવાનું તો મને કયો, એફઆઈઆર ફાઇટી, ગુનેગારો હજી ફરે છે. કોમલ ભટ્ટ છું, સિનિયર લોયર છું, પોક્સો અને રેપના કામો સાથે સજા દેવડામાં ઘણા વર્ષોથી કામ કરું છું. કાયદો બહુ સ્પષ્ટ છે કે જ્યારે એક પીડિતા પોતાની સાથે યૌન શોષણ થયું છે એવું કે ત્યારે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર માત્ર ને માત્ર એફઆઈઆર ઇઝ ધ વે. તો આ કાયદાની વિરુદ્ધનું કામ શું કામ? વાય કમિટી, વાય નો એફઆઈઆર? એટલે અમે એ જ માંગ કરવા આવ્યા છીએ માનનીય એસપી સાહેબ ને કે એફઆઈઆર ઇઝ ધ ઓન્લી વે એન્ડ ઓન્લી સોલ્યુશન. પછીની બધી વાત આવે છે, તપાસ, ભરોસો, આ તે, પણ પહેલા એફઆઈઆર થાય પછી તપાસનો વિષય આવે છે. અને જ્યારે એસપી સાહેબ તટસ્થ તપાસ કરશે ત્યારે આ ગુનો સામે આવશે. અને અમારી જાણમાં એવું પણ છે કે જે આમાં સંડોવાયેલા છે એ લોકો પણ અગાઉ પણ આવા યૌન શોષણના અપરાધિક ગુનાઓ થઈ ચૂક્યા છે, જે મે ચલાવેલા છે. આપ જાણો છો કે આને પણ નવા અમેન્ડમેન્ટ થી ખૂબ જ ગંભીર રૂપ આપવામાં આવ્યું છે, ત્યાં સુધી કે જો કોઈ માણસ સ્ત્રીને ખરાબ નજર થી ઘૂરે તો પણ એને ગંભીરમાં ગંભીર સજા અને નોન બેલેબલ ઓફેન્સ બનાવવામાં આવ્યો છે. તો આવો કોગ્નિઝિબલ એટલે જેની જાણ પોલીસ લઈ શકે અને કોઈ પણ વોરંટ વગર ધરપકડ કરી શકે એવો ગુનો બન્યો છે, જે નોન બેલેબલ છે, જેમાં બેલ માત્ર કોર્ટમાં જઈને મળી શકે એવો ગુનો બન્યો છે, એની જાણ આખી જનતાને છે. તો એવા કિસ્સામાં એફઆઈઆર શા માટે નહીં? ફરિયાદી કોણ બનશે? ફરિયાદી પોલીસ પણ બની શકે, વિક્ટિમે ફરિયાદી બનવું જરૂરી નથી. જરૂર પડે જે મહિલા ન્યાય મંચ જામનગર છે એ પણ ફરિયાદી બની શકશે. અમે પણ તૈયાર છીએ. અત્યાર સુધી તમે કેમ ફરિયાદ?